હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સ્પેશિયલી વેઇટ લોસ કરવું હોય તો તમે ઘરમાં રહેલા મસાલાનો અને ઘરમાં રહેલી અમુક વસ્તુઓનો ઉપયોગ કરી બનાવવા વેઇટ લોસ પાવડર, તમારો વેઇટ લોસ ચોક્કસ થશે. મિત્રો, ઘણા બધા લોકો જીમમાં જાય છે, એક્સરસાઇઝ કરે છે, યોગા કરે છે, પરંતુ રિઝલ્ટ એમને બિલકુલ મળતું નથી. રિઝલ્ટ મળે છે શૂન્ય. તો એવા દરેક લોકો માટે આ મારો વિડીયો ખૂબ સરસ ઉપયોગી છે, ખૂબ સરસ ઉપયોગી થશે અને ખૂબ સરસ ઉપયોગી રહેશે. તો અહીંયા જે વેઇટ લોસ પાવડર છે, એ વેઇટ લોસ પાવડરને માત્ર તમારે સવાર સાંજ એક એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાનો છે. તમારું વજન ઘટશે, સાથે સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ છે તે પુષ્ટ થશે. એ ઉપરાંત તમારા શરીરની અંદરની જે ચરબી છે એ એકદમ સરસ રીતે ઓગળી જશે. એ ઉપરાંત તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાના ફાયદાઓ થશે. મિત્રો, સૌથી પહેલાં તો તમને કહી દઉં કે અહીંયા જે વેઇટ લોસ પાવડર બનાવવાનો છે એમાં જે વસ્તુઓ આપણે લીધી છે, તમે જોઈ શકો છો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 પ્રકારની વસ્તુઓ છે. તો અહીંયા જે વસ્તુઓ લીધી છે એ દરેકે દરેક વસ્તુઓનો અલગ અલગ ઉપયોગ છે, અલગ અલગ ફાયદાઓ છે. તમારા શરીરની અંદર દરેક વસ્તુ પાચન શક્તિ વધારે છે. એ ઉપરાંત આ બધી જ વસ્તુઓ ઘરના રહેલા રસોડાની બરણીઓમાંથી તમારે લેવાની છે. અહીંયા તમારે ઘર બીજા કોઈ જ ખર્ચ કરવાની જરૂર નથી અને અહીંયા રહેલી વસ્તુ દરેક તમારા ઘરના રસોડામાં અવેલેબલ છે. કારણ કે અહીંયા જે વસ્તુઓ છે એ ઘરના મસાલામાંથી જ બનશે તમારો આ વેઇટ લોસ પાવડર. મિત્રો, તમે કદાચ વેઇટ લોસ ડ્રિંક્સ ન પી શકતા હોય તો તમે આવી રીતે વેઇટ લોસ પાવડર અઠવાડિયાનો અથવા તો 15 દિવસ ચાલે એટલો એકસાથે બનાવીને રાખી દો અને સવાર સાંજ ગરમ પાણી સાથે એક એક ચમચી લઈ લો. મિત્રો, અહીંયા જે વેઇટ લોસ પાવડર છે એની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો. તમારા શરીરની ચરબી ઘટે છે, તમારા શરીરની ચરબી ઓગળે છે, તમારા શરીરનું વજન ઘટે છે. એ ઉપરાંત તમારા શરીરની પાચન શક્તિ ખૂબ સ્ટ્રોંગ થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય એ લોકોનું વેઇટ લોસ થાય. કારણ કે તમે જે ખોરાક ખાઓ છો એનું પ્રોપર જ્યારે પાચન નથી થતું તો એવા સમયે તમારા શરીરની જે ચરબી છે તે વધવા લાગે છે. કારણ કે ખોરાક પાચન નહીં થાય તો એની ચરબી બનશે, પરંતુ અહીંયા પથરા જેવી પાચન શક્તિ આ વેઇટ લોસ પાવડર બનાવી દેશે, જેના કારણે તમારા શરીરની બધી જ ચરબી છે ઓગળવા લાગશે, પાચન શક્તિ સ્ટ્રોંગ થાય છે, એટલે કે નવી ચરબી જે છે તે બનશે નહીં અને જૂની ચરબીનો આરામથી નિકાલ થશે. એ ઉપરાંત આ વેઇટ લોસ પાવડરની મદદથી તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને એ સાથે સાથે તમારું પેટ ભરાયેલું રહે છે, તમારા શરીરની પાચન શક્તિ મજબૂત રહે છે, તમારા શરીરમાં તમે જે ખાઓ છો એનું લોહી બનશે, એટલે કે બધી જ વસ્તુના મિનરલ્સ વિટામિન્સ મળશે, એટલે તમારા શરીરની અંદર ક્યારેય વિટામિન્સની ઉણપ થશે નહીં. તો ચલો આપણે કેવી રીતે આ વેઇટ લોસ પાવડર બનાવવાનો છે એ જોઈએ, કેટલા પ્રમાણમાં કઈ કઈ વસ્તુઓ લેવાની છે એ જોઈએ. સૌથી પહેલાં અહીંયા તમે જુઓ છો તો આ છે વરિયાળી. વરિયાળી આપણે 2 ચમચી લેવાની છે. વરિયાળીની અંદર વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી સાથે વિટામિન ઇ, એ ઉપરાંત વિટામિન સી અને કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબર છે. આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. માત્ર તમે ભોજન પછી 1 ચમચી વરિયાળીને ચાવીને ખાશો, એનો રસ તમારા ગળા નીચે ઉતારશો તો પણ પાચન તંત્ર તમારું મજબૂત થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે. વરિયાળી તમારા બોડીની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે, એટલે તમને નીંદર પણ સારી આવશે. 2 ચમચી વરિયાળી તો 1 ચમચી અજમાના દાણા. આ અજમાના દેખાતા નાના નાના દાણા તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે, સાથે એમાં રહેલું ડાયટી નામનું ફાઈબર વજન ઘટાડવા માટે મદદ કરે છે. કારણ કે પેટની બધી જ ગડબડ અજમાના નાના નાના દાણા દૂર કરે છે. એ ઉપરાંત એમાં રહેલું ફાઈબર તમને ભૂખ લાગવા દેતું બિલકુલ નથી. હવે અહીંયા લેવાના છે સુવા દાણા. આ સુવા દાણા માત્ર 4 દાણા તમે ચાવીને ખાઈ જાઓ ને તો પણ તમે સૂતા સૂતા ખોરાક પચાવી શકો છો. પાચન શક્તિ માટે, વર્ષો જૂની કબજિયાત દૂર કરવા માટે, ગેસ, આફરો, એસિડિટી, પેટનું ફાટું ફાટું થવું, ખાટા ઉઠગાર જેવી સમસ્યા સુવા દાણા દૂર કરે છે. અહીંયા જીરું લીધું છે તો જીરું તમારે પેટ અને કમરની ચરબી ઓગાળે છે, પાચન તંત્ર મજબૂત કરે છે. જીરામાં રહેલું કેલ્શિયમ વેઇટ લોસ દરમિયાન તમારા હાડકાં હોય છે અને નબળા પડવા દેતું બિલકુલ નથી. હવે આપણે બીજી વસ્તુ લેવાની છે, એ છે 2 ચમચી સૂકા ધાણા. આ સૂકા ધાણા તમારા શરીરને ઠંડક આપે છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, સાથે સાથે ધાણા ઘણી બધી રીતે ઉપયોગી છે. ધાણાની મદદથી તમારા શરીરની અંદર નાનામાં નાની બ્લોકનસ ખુલી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઉપાય છે, કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રામબાણ ઉપાય છે, કેલ્શિયમ
જે લોકોને થાઇરોઇડ છે, જે લોકોને કેલ્શિયમની ઉણપ છે, એવા લોકો માટે આ ધાણા, જીરું અને વરિયાળી બેસ્ટમાં બેસ્ટ છે. અને સાથે લેવાનું છે એક અંગૂઠા જેટલું તજનું લાકડું. મિત્રો, તજના લાકડાની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ છે તે તમારા શરીરની ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે. અને એટલે જ આપણું આ વેઇટ લોસ પાવડરની મદદથી એકદમ ઝડપથી વજન ઘટશે. અહીંયા તમે લીધી છે એ વસ્તુ ફરી રિપીટ કરું છું. મેં વરિયાળી લીધી છે, અજમો લીધો છે, સુવાદાણા લીધા છે, જીરું લીધું છે. સુવાદાણા જીરા જેવા જ હોય છે, પરંતુ થોડા પહોળા અને ચપટા હોય છે, જ્યારે જીરું છે એ એકદમ પાતળું અને લાંબુ હોય છે. સાથે સાથે સૂકા ધાણા લીધા છે અને તજ લીધો છે. તો અહીંયા આપણે જે બધી વસ્તુ છે એ બધી જ વસ્તુ આમ જોઈએ તો બધી સરખા પ્રમાણે છે, ખાલી અજમો એક ઓછા પ્રમાણમાં લેવાનો છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ મેં બે બે ચમચી લીધી છે, બાકી અજમો એક ચમચી. તો અહીંયા આવી રીતે તમારે મેઝરમેન્ટ સેટ કરવાનું છે. કોઈ પણ વસ્તુ તમે લો, એનું ધારો કે 8 દિવસનો પાવડર બનાવો, 5 દિવસનો બનાવો, 15 દિવસનો બનાવો, તો તમારી રીતે તમે મેઝરમેન્ટ સેટ કરી શકો છો. અહીંયા જે વસ્તુ લીધી છે એની મદદથી 8 દિવસ સુધી તો આરામથી આ વેઇટ લોસ પાવડર તમારો ચાલવાનું છે. સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે આ વેઇટ લોસ પાવડર લેશો એટલે 24 કલાકમાં તમારા શરીરમાંથી ચરબી અને વજન ઘટવા લાગશે. પરંતુ તમારે આ વેઇટ લોસ પાવડર લ્યો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. તો હવે આપણે પાણી પીશો એટલે આ બધી જે તમારા શરીરની ચરબી અને વજન છે તે જે ઓગળ્યું છે, જે તૂટ્યું છે, તમારા મળમૂત્ર દ્વારા બહાર કાઢશે. બીજું કે જ્યારે પણ આ વેઇટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે તમારે ભૂખ્યા રહેવાનું છે, થોડું ભૂખ કરતાં ઓછું જમવાનું. ભૂખ્યા રહેવાનું એટલે એવું નહીં કે તમારે જમવાનું જ નથી, જમવાનું બધું જ છે, પરંતુ ભૂખ કરતાં ઓછું. સાથે સાથે તમારે થોડું ડાયટ ફોલો કરવાનું છે. ડાયટની અંદર પાચન શક્તિ નબળી પડે એવો તળેલો, ઘીવાળો અને ગળ્યો ખોરાક નથી ખાવાનો અને મેંદાની વસ્તુ નથી ખાવાની. માટે જ્યાં સુધી તમારું પ્રોપર વેઇટ લોસ ન થાય ત્યાં સુધી તમારે ઘરનું જ જમવાનું છે, શુદ્ધ જમવાનું છે, સાત્વિક જમવાનું છે. હવે ધ્યાન રાખવાની સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વેઇટ લોસ પાવડરથી તમને 80% સુધી તમારા શરીરનું વજન અને ચરબી ઘટશે, બાકીનું 10% તમારા ડાયટ ફોલો કરવાથી અને 10% ફિઝિકલ એક્ટિવિટીઝથી. ફિઝિકલ એક્ટિવિટીઝમાં તમે સાયકલિંગ કરો છો, જોગિંગ કરો છો, વોકિંગ કરો છો, એવું તમે ફિઝિકલ એક્ટિવિટીઝ અલગ અલગ કરી શકો છો. હવે તમને જ્યારે તળેલું ખાવાનું મન થાય ત્યારે તમે ડાળિયા ખાઓ. ડાળિયામાં તમે ફોતરાવાળા ડાળિયા અને ફોતરા વગરના ડાળિયા ખાઈશો એટલે તમારા શરીરમાં જે તમને તળેલું ખાવાની ઈચ્છા છે તૃપ્ત થશે. જ્યારે તમને એવું લાગે કે તમારે કંઈક સ્વીટ ખાવું છે, સ્વીટ ખાવું એટલે તમારા શરીરને પાણીની જરૂર છે. પણ જ્યારે આપણા શરીરને પાણીની જરૂર હોય ત્યારે આપણને એવું લાગે છે કે આપણે કંઈક સ્વીટ ખાવું, તો એવા સમયે તમે ફ્રૂટ ખાઓ. ફ્રૂટ્સ છે એની અંદર પાણી હોય છે, ફ્રૂટ્સની અંદર, તો ખાટા અને પાણીદાર ફ્રૂટ્સ ખાશો એટલે તમારી એ ભૂખ પણ સંતોષાશે. તો આવી રીતે તમે તમારી ભૂખ સંતોષવા માટે 2-3 દિવસ આવું કરશો એટલે તમારી જે અંદરથી તમને ખાવા પીવાની ઈચ્છા થાય છે એ તૃપ્ત થશે. ધીરે ધીરે તમને તળેલું ખાવાનું મન થાય, ગળ્યું ખાવાનું મન નહીં થાય. તો મિત્રો, બહારનું તો બિલકુલ ન ખાતા તળેલું, કારણ કે તમે ઘરે રસોઈ બનાવો છો, ઘરે તળેલી હશે તો તમે એક જ વાર તળો છો એ તેલમાં, અને પછી એ તેલનો ઉપયોગ દાળ શાકના વઘારમાં નાની થોડી થોડી માત્રામાં કરો છો, પણ એ તેલ તમે ફરી તળવામાં નહીં લો. પણ જ્યારે તમે બહાર છે તળેલું ખાવ છો, એ કેટલી વાર તળાયું છે, 1 વાર 2 વાર 3 વાર, એને એ તાવડામાં સતત તળાતી હોય છે વસ્તુ. તો એવું કહેવાય છે કે જ્યારે અગ્નિના સંપર્કમાં તેલ આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ તેલ ઝેરી બની જાય છે. તો એ જ તેલના કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે. માટે મિત્રો, બહારનું તળેલું ન ખાઓ. હવે આપણે અહીંયા આ બધા જ વેઇટ લોસ મિક્સ કરી અને પાવડર બનાવી, અહીંયા શેકવાનો નથી, એમ જ હું પાવડર બનાવું છું. તો અહીંયા આપણો 8 દિવસ ચાલે તેટલો વેઇટ લોસ પાવડર રેડી છે. અહીંયા મેં સૌથી નાની મિક્સર જાર આવે એમાં આ પાવડર બનાવ્યો છે. આ પાવડરને ચાળતા નહીં, એમ જ તમે 8 કન્ટેનર ડબ્બામાં ભરી દો. સવાર સાંજ હૂંફાળું ગરમ પાણી સાથે 1-1 ચમચી લો. સૌથી પહેલાં તમે 1 મહિના સુધી દિવસમાં 2 વાર લેવાનું છે આ પાવડર, 1-1 ચમચી સવાર સાંજ. એ પછી 1 મહિના પછી તમને લાગે કે તમારું વેઇટ લોસ થઈ રહ્યું છે, જે વેઇટ લોસની સાયકલ કન્ટિન્યુ ચાલે છે, ત્યાર પછી તમારે માત્ર અને માત્ર રાત્રે સૂતા પહેલાં 1 ચમચી લેવાનો છે. અને ત્રીજો મહિનો, બીજા મહિને, પહેલા મહિને 2 ચમચી, ત્રીજા મહિને 1 ચમચી,
અને પછી તમારે ત્રીજો મહિનો ચાલુ થાય એટલે રાત્રે સૂતા પહેલાં માત્ર અડધી ચમચી આ વિટલોસ પાવડર કરી લેજો. આગળ કહ્યું એ દરેક વાતોનું ધ્યાન રાખશો, તમારું વજન ચોક્કસ ઘટશે. આ વિટલોસ પાવડર કન્ટિન્યુ 3 મહિના સુધી તમારે લેવાનો છે. 3 મહિના સુધી લેશો એટલે તમારા શરીરની જે ચરબી છે તે ઘટવા લાગશે, વજન ઘટવા લાગશે, તમને થાક દૂર થશે, તમારા શરીરને મિનરલ્સ વિટામિન્સ મળશે, પગના દુખાવા દૂર થશે, પગની પિંડીના દુખાવા દૂર થશે, આવા ઘણા બધા તમને ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો જ્યારે પણ આ વિટલોસ ડ્રિંક પાવડરનું સેવન કરો છો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, ડાયટ ફોલો કરો, બની શકે તો તળેલું ગળ્યું તીખું ખાવાનું ટાળવું, ઘરનું જમો, ઓછા તેલમાં બનેલી રેસીપી ખાઓ, ખૂબ મજા આવશે. તો ખરેખર આટલું ફોલો કરશો એટલે તમારું વજન દિલથી ઘટશે, ધડધડ ઘટશે, ફટાફટ ઘટશે. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.